एम ईश्वर चांगड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट छे मैथमेटिक्स। अहीं आपणे वीडियो लेक्चर नंबर 3 में नीचे आपेला खूणाओनी रचना करो, तेमां 75 अंश, 105 अने 135 अंश आवुं कहेलुं छे। आजे प्रश्न छे ए स्वाध्याय 11.1 नो छे। स्वाध्याय 11.1 ना प्रश्न छे। तो 75 अंश, 105 अने 135 अंशना खूणानी रचना करवा माटे सौ प्रथम आपणे एक किरण तो दोरवुं ज पड़शे। एक किरणनी मददथी पछी आपणे आगळ दोरीशुं। तो चलो सौ प्रथम आपणे एक किरण दोरी दईए। हवे आमां तमने एक वधारे सूचना ए आपेली छे कि तमने कोण मापकनी मददथी मापो। तो आगळनी बधी रचनाओ मित्रो आपणे कोण मापकनी मददथी चेक करी छे अने अहींया पण करी लईशुं। तो कोण मापकनी मददथी तमे जे रचना बनावो छो परिकर अने फूटपट्टीनो उपयोगथी, तो ए प्रमाणे ज बने छे એ તમે જોઈ લીધું। તો સૌ પ્રથમ મેં ઓ એક્સ કિરણ દોર્યું છે। હવે મારે જોઈએ છે 75 અને 105। હવે આવા ખૂણા હોય તો તમે વિચારી શકો કે કોના કોના દ્વિભાજક કરતા જઈએ ત્યારે મળે। તો સૌ પ્રથમ તમારે 90 બનાવવું પડે અને ત્યાર પછી અથવા તો તમે બે બાજુથી કરી શકો કે 30 છે, 60 દ્વિભાજક 30, 60 દ્વિભાજક 30 થશે અને 30 દ્વિભાજક 15। તો તમે હવે ગણતરીમાં લો તો 60 અને 15 75 થાય, બરાબર। અને 120માંથી તમે 15 બાદ કરો તો 105 થાય અને 120માં 15 ઉમેરો તો 135 થાય। તો આવી રીતે આપણે ખૂણા જો લઈએ તો સીધે સીધા જ માપમાં બની જાય છે જે ખૂણાઓ। અહીંયા આ હું યોગ્ય માપનું એક વર્તુળ દોરું છું જેની ત્રિજ્યા મેં મારી રીતે યોગ્ય લંબાઈની લીધેલી છે। હવે અહીંથી હું ચાપ મારી આ બનાવીશ તો એ બને છે 60 અંશનો ખૂણો, આ બને છે 120નો ખૂણો। હવે મારે સૌ પ્રથમ શું કરવું પડશે તો અહીંયા જે છે 60 એ 60નો દ્વિભાજક બનાવું તો એ મને મળશે 30। પણ 60નો દ્વિભાજક તમે ડાબી બાજુ એટલે કે નીચેના ભાગમાં લેશો તો મળશે, હવે ઉપરની બાજુ તો તમારી પાસે નથી। પણ ત્યાં 90નો ખૂણો બનાવી દો તો 90 અને 60ની વચ્ચે 30 થાય છે, બરાબર। તો આપણે એ 90નો ખૂણો બનાવવા માટે આગળ જેમ કરેલું હતું તેમ જ આવી રીતે તમે નીચે ઉપર એમને ચાપ મારી અને લઈ લો। તો આ 90નો ખૂણો, હવે 90 અને 60ની વચ્ચે જે ખૂણો બને છે એ 30નો બને છે। હવે આમને તમારે સીધું ન જોડવું હોય તો માત્ર આવી રીતે કરી અને આટલું કરી દો આ, તો આ છે એ 90નો ખૂણો બનશે તમને। હવે 90નો તમે દ્વિભાજક જ્યારે લેશો ત્યારે એ બનશે, અહીંયા જુઓ આ છે એ 30 બને, કેમ 60 આ બન્યો 90, તો 60 અને 90 એ બંને વચ્ચે છે એ 30નો ખૂણો બનશે, 60 અને 90ની વચ્ચે 30નો, કેમ તો કે 90માંથી 60 બાદ કરો એટલે 30। હવે આમાં અહીંથી તમારે દ્વિભાજક બનાવવાનો છે તો એ દ્વિભાજક બનાવવા માટે 90નું જે કિરણ બને છે એમનો અને 60ની વચ્ચેનો તમે એક ખૂણો આવી રીતે તમે બનાવી દો। તો આ જે છેદે છે અહીંથી આ ચાપ અને અહીંથી આ ચાપ એટલે અહીંયા બને છે, આ જે ખૂણો બન્યો એ બને છે 75ના માપ, કેમ તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ 60 અને અહીંયા છે 15, એમને તમે 60માં 15 એડ કરશો એટલે એ બની ગયો
75 ના માપનો ખૂણો, આ 75 ના માપનો ખૂણો બને છે, બરાબર. હવે તમારે બીજો બનાવવાનો છે 105, તો 105નો ખૂણો હું બીજી રચના બનાવું. હકીકતમાં આમાંનામાં બની જાય છે. અહીંયા હવે તમારે છે 15ના માપનો ખૂણો બનાવી દેશો આમની વચ્ચે, એટલે એમને જોડશો તો આ 90 ને 15 75, પણ હું સાઈડમાં બીજી બાજુ બનાવું છું. અને ત્યાર પછી 135નો પણ આપણે બનાવી લઈશું. તો જુઓ કે હવે હું 105ની અને 135ની રચના છે એને કમ્બાઇનમાં બનાવી દઉં છું. એકમાં જ બેઉ બનાવી દઈએ અને જુદી જુદી બનાવીએ તો પણ વાંધો નહીં, ચલો જુદી બનાવીશું. અને મુદ્દા તમને કહ્યું એમ આગળની પ્રમાણે તમારે જાતે હવે લખવાના છે, થોડી પ્રેક્ટિસ કરશો અને ન મુદ્દા ખબર પડે તો પાછું તમે જણાવી શકશો કે આમાં અમને મુદ્દા લખતા આવડતા નથી. તો હકીકતમાં જેમ કરતા જઈએ છીએ એમ જ બનાવવાનું છે. 105 માપના ખૂણાને બનાવવા માટે આપણે સૌ પ્રથમ શું કરવું પડશે હવે, તો કે અર્ધવર્તુળ છે યોગ્ય લંબાઈનું ત્રિજ્યા લઈ અને બનાવો. ચાલો આ બની ગયું અર્ધવર્તુળ. આમાં 60-60 વાળા ફટાફટ તમારે ખૂણા બનાવી દેવાના છે. આ એક અહીંયા, આ બીજો, એમને ઉપર હું કરીશ, અહીંથી લઈશ, આ કરીશ. તો આ જે બને છે એ 90નું બને છે. 90નું એટલા માટે બનાવવું પડે કે એના પછીનો જે ખૂણો બને છે એ 30નો હોય છે. 90 અને 120ની વચ્ચે 30નો જે ખૂણો છે એમાં એ 30નો તમે જ્યારે દ્વિભાજક બનાવશો, હવે આ 90નું માપ બની ગયું છે. તો જેમ ઉપરની રચનામાં આ 30નો તમે દ્વિભાજક બનાવેલો તો આ ભાગનો, હવે અહીંયા તમારે જે બનાવવાનો છે એ એમની ડાબી બાજુનો જે ભાગ છે એમનો દ્વિભાજક બનાવશો, એટલે એ ભાગ 30 છે. તો એમનો જો હું દ્વિભાજક બનાવું તો મારે સૌ પ્રથમ શું કરવું પડશે કે અહીંથી આ જે માપ છે એટલું મારે લઈ લેવું પડશે એમને. ચલો આ છે, એટલુંથી હું ચાપ ઉપર એક મારીશ, એવી રીતે અહીંથી ચાપ મારીશ અને એમને જ્યારે હું જોડી દઈશ એટલે એ જે ખૂણો બને છે એ 90 અને 15, એટલે કે 90 + 15 તમે કરો તો એ થાય છે 105 અંશનો ખૂણો. તો અહીંયા આપણે 105 અંશના ખૂણાની રચના મેળવી. આ છે 105 અંશ. હવે તમારે 135 અંશની રચના જોઈએ છે. તો 135 એટલે કે તમારે અહીંયા 120માં કેટલા ઉમેરવા પડશે, 15. તો આ બાજુ 15નો ખૂણો બનાવવા માટેની રચના કરવાની છે. તો ત્યાં તમારે કેવી રીતે કરવી, તો અહીંયા 180 થાય, 180માંથી જે છે 60નો દ્વિભાજક અને ત્યાર પછી ફરીથી તમારે બનાવવી પડે. તો હવે આપણે 135 અંશના ખૂણા માટેની રચના દોરીએ. તો 135 અંશના ખૂણાની રચના માટે સૌ પ્રથમ તમે શું કરશો, અહીંયા એક કિરણ દોરીશું, ઓ આ છે એક્સ. હવે ચલો અહીંયા 90ની જરૂર નહીં પડે તમારે, એટલા માટે નહીં પડે કે સીધું જ જે છે એ તમે આ રીતે લઈ લેશો. ચાલો હવે ત્યાં 1/1 ત્રણ ચાપ મારી દો. આ 1 એટલે 20, આ 60 60 ને 120 120, અને આ થઈ જાય 180, એટલે આ સીધી રેખામાં આવી જાય. હવે 180 અને 2ની વચ્ચે છે ત્યાં તમે ચાપ મારશો, એટલે આ 60નો દ્વિભાજક બને છે. 60નો દ્વિભાજક, જો આ 1 60, આ બીજું 60 અને આ ત્રીજું 60, 60
साठ 120 અને 120માં 30 તમે બનાવશો એટલે 150 બનશે. તો અહીંયા જે ખૂણો બને છે એ 150નો, 150માં પછી આપણે પેલું કરી લઈશું 15નો, એટલે એ તમને મળી જશે કેટલાનો 135. એટલે 150ની રચના તમને પૂછી હોય તો પણ તમે લખી શકો. તો આ જે બને છે 150 અંશના ખૂણાની રચના બને છે. કઈ રચના બની છે? આ 150 અંશના ખૂણાની આ રચના છે. આ 150 અંશની છે. હવે આમાં હું જો અહીંથી આમનો દ્વિભાજક લઈશ આ 30નો, એટલે 120માં તમે 15 ઉમેરો એટલે તમને મળે 135ના ખૂણાની રચના. તો હવે અહીંયા મારે વધારાનું જે બનાવવું છે એ 15 અંશનો ખૂણો બનાવીશ, એટલે તમને મળશે એ રચના મળશે 135ની. એટલે અહીંયાથી જે ભાગ આપણને હવે મળી ગયો છે તે 135 અંશના ખૂણાની રચના થઈ કહેવાશે. ઓકે, તો આ રચના જે છે 135 અંશનો, એટલે હવે જે બને છે આ આખો ભાગ અહીંથી અહીંયા સુધી એ છે 135, અને અહીંથી જે આખો બન્યો છે એ છે 150 અંશ. તો આમની અંદર આપણે 4 રચનાઓ બનાવી ટોટલ. ચલો આ જે રચના છે એ સમજી લો, વાય ઓ એક્સ એ છે 75 અંશનો ખૂણો. આ રચના જે છે એમને પણ હું આપી દઉં વાય નામ. તો આમાં પણ ખૂણો વાય ઓ એક્સ છે એ છે 105 અંશનો ખૂણો. આમાં જે છે જો આમને હું વાય ઓ એક્સ આપું તો ખૂણો વાય ઓ એક્સ બરાબર છે 150 અંશ. જ્યારે અહીંથી લઈ લઈએ ઝેડ ઓ એક્સ, ખૂણો ઝેડ ઓ એક્સ એ છે 135 અંશનો ખૂણો. તો મિત્રો હવે દરેકની અંદર તમારે મુદ્દા જો લખવા હોય તો મુદ્દા તમારે જાતે જ લખવાના છે. કેવી રીતે લખીશું કે મુદ્દા વગર રચના હોય નહીં, લખવા પણ ફરજિયાત જ હોય છે. તો દરેકમાં આપણે લખ્યું પણ ઓ એક્સ છે એ સામાન્ય થશે. કિરણ ઓ એક્સ ત્રણે ત્રણ માટે સામાન્ય લખવાનું થાય. હવે અહીંયા આમાં તમે શું કરો છો, 90 અંશનો ખૂણો રચો. હવે 60 અને 90ની વચ્ચે રહેલા 30 અંશના ખૂણાનો દ્વિભાજક રચો જે વાય ઓ એક્સ ખૂણો બને તે 75 અંશનો બને છે. આવી રીતે આમાં પણ કહી શકાય 90 અંશના ખૂણો માપો, 120 અને 90 વચ્ચેના ખૂણાનો દ્વિભાજક રચો. આમ ખૂણો વાય ઓ એક્સ 105 અંશ થાય. તેવી રીતે ખૂણો તમારે 135નો બનાવો કે 150, ચલો 150નો બનાવો, તો 180 અને 120નો દ્વિભાજક રચો જે ખૂણો વાય ઓ એક્સ બને, જે 150નો ખૂણો બને છે. હવે 120 અને 150નો વચ્ચે દ્વિભાજક રચો અને ખૂણો ઝેડ ઓ એક્સ બરાબર 135 અંશનો ખૂણો બને છે. હવે આ બધા જ ખૂણાઓ આપણે માપવાના છે, એવું કહ્યું છે કોણ માપકની મદદથી માપો. તો કોણ માપકની મદદથી પહેલો ખૂણો આપણે જો માપીએ તો એ ખૂણો છે 75 અંશનો ખૂણો. તો 75 અંશના ખૂણા માટે હું અહીંયા કોણ માપકને ગોઠવું છું, તો આ મેં કોણ માપકને ગોઠવું. આ જે બને છે તે આપણો બન્યો 75 અંશનો ખૂણો. ચાલો
જોઈ લો તમે તો આ 75 માપનો ખૂણો છે અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ તમને મળી જાય છે હવે આ અહીંથી કિરણ ચાલે તો જોઈ લો 70 અને 80 વચ્ચે કિરણ નીકળો એટલે કેટલો થયો કહેવાશે 75 અંશનો હવે જોઈએ 105 અંશના ખૂણાને તો 105 અંશના ખૂણાને અહીંયા હું ગોઠવું કોણ માપક તૂટી ગયું છે અને લોકડાઉનના કારણે સ્ટેશનરીમાં સ્ટોક ન હોવાથી જૂનું કોણ માપકને માપન તરીકે લઉં છું તો જોઈ લો આ જે છે 105 અંશનું તમને દેખાય છે આ માપ આખું થઈ ગયું જોયું આ એક રેખાખંડ અહીંયા થાય છે અને 0 થી લઈ તમે ગણતા જાઓ તો 105 અહીંયા બતાવેલું છે આ 105 અંશનો ખૂણો બની ગયો તેવી રીતે આમનું આપણે માપવાનું છે હવે કિરણ દેખાતું નથી લાંબુ છે એટલે પણ 135 અંશનો અહીંયા સીધું જ દેખાશે તમને જોયા સાઈડમાં રેખા છે હવે અહીંથી આપણે એક્ઝેક્ટ બનાવી દઈએ તો આવી રીતે આ ખૂણો અહીંથી આમ બની જાય છે તો અહીંયા 135 લખેલા છે તો 135નો અને અહીંયા આ કિરણ જાય છે એ છે 150 તો 150 135 બધા જ ખૂણાઓ આપણા જે માંગેલા હતા તે પ્રમાણે આપણે રચનાઓ બનાવી દીધેલી છે અહીંયા પ્રશ્ન 4 જે છે એમાં જે રચનાઓ આપેલી હતી એમાં એક રચના આપણે એડ કરી 4 નંબરની જે છે 150 અંશનો માપનો ખૂણ તો અહીંયા રચના આપણે જે ખૂણા આપેલા હતા તે પૂર્ણ કરીએ છીએ અહીંયા સ્વાધ્યાય 11.1 જે છે એ સ્વાધ્યાય 11.1ની છેલ્લી રચના કે આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો સમબાજુ ત્રિકોણ બનાવવાનો છે સમબાજુ ત્રિકોણ તમારે બનાવવો હોય તો અહીં સૌ પ્રથમ આપણે એક કિરણ ઓ એક્સ બનાવશું બધાની અંદર જે કરીએ છીએ બધી રચનાઓમાં આગળ કર્યું ખૂણાઓની રચનામાં તેમ અહીંયા પણ આપણે એક કિરણ ઓ એક્સ બનાવી દઈશું કિરણ ચલો આમને હું એ નામ આપી દઉં તો એ એક્સ કિરણ કહીશું આપણે એમને તો કિરણ એ એક્સ મુદ્દાઓ સાથે જો લખતા જઈએ તો મુદ્દાઓની અંદર શું થશે પહેલો મુદ્દો કિરણ એ એક્સ રચો આ કિરણ એ એક્સ રચો હવે કિરણ એ એક્સ પર કિરણ એ એક્સ પર યોગ્ય ત્રિજ્યાવાળો ચાપ રચો યોગ્ય ત્રિજ્યાવાળું ચાપ રચો હવે એ જ ચાપથી તમે એક ઉપરની બાજુએ ચાપ મારશો અને એ ચાપ એ એક્સ પરનું છે ત્યાંથી ફરી ઉપરના અર્ધતલમાં જે બંને છેદે છે એ આપણો સમબાજુ એટલે કે બધી જ બાજુઓના માપ સમાન હોય તેવો ત્રિકોણ બન્યો આમને હું બી નામ આપી દઉં તો ઉપર જે છે એ અને એ બિંદુ સાથે એમને જોડી દઈએ તો આ જે છે એ બાજુનું માપ અને અહીંયા જે બને છે તે બાજુનું માપ અને તમે જોડતા જે મળે એ આપણો સમબાજુ ત્રિકોણ થયો કહેવાશે એમને આપી દઈએ સી નામ તો અહીં સમબાજુ ત્રિકોણની રચના થઈ ગઈ મુદ્દા જો લખવા હોય તો બીજો મુદ્દો શું છે તો કિરણ એ એક્સ પર યોગ્ય લંબાઈની ત્રિજ્યા લઈ બિંદુ બી મેળવો તો આ બિંદુ બી મેળવો હવે બિંદુ એ
અને બિંદુ બી પરથી કિરણ એ એક્સના ઉપરના અર્ધતલમાં ચાપ લો, જે ચાપ સી બિંદુએ છેદે છે. સી બિંદુએ છેદ્યું અને પાંચમો મુદ્દો સી એ રેખાખંડ સી એ અને રેખાખંડ સી બી જોડો, એ પણ જોડી દીધા. તો હવે અહીંયા આપણી પાસે જે છઠ્ઠો મુદ્દો મળે છે, આમ માગેલ રચના ત્રિકોણ એ બી સી એ સમબાજુ ત્રિકોણ છે. તો આ રચના આપણે પૂર્ણ થઈ.